हेलो एवरीवन, तो हवे आपणे छे क्वेश्चन नंबर 3 छे, भणशुं 2 तो आपणे जोयो तो 3 क्वेश्चन नंबर 3 जो छे के गिव द समरी ऑफ द स्टोरी द मिरेकल्स ऑफ द पुराण भगत बाय रुडियर किपलिंग. तो रुडियर किपलिंग जे लखेली छे के मिरेकल ऑफ द पुराण भगत, तो एनी आपणे थोड़ी चर्चा करी. अथवा तमने एवी रीतना पण पूछाई शके के ड्रॉ द कैरेक्टर स्केच ऑफ पुराण भगत, के पुराण भगतनो कैरेक्टर स्केच छे बताओ. तो रुडियर किपलिंग वॉज एन इंग्लिश जर्नालिस्ट, शॉर्ट स्टोरी राइटर, पोएट एंड नॉवेलिस्ट. तो के रुडियर किपलिंग की बात करिए तो केवा है, तो के अंग्रेजी जे तमने खबर है जर्नालिज्म करता हुई जे जे पत्रकार नु छे भणता हुई एवा. अने बीजू तो के शॉर्ट स्टोरी राइटर छे, शॉर्ट स्टोरी पण लखे छे, अने पोएट पण छे, अने नॉवेलिस्ट पण छे, नवलकथाकार पण छे. ही वॉज बोर्न ऑन द December 13, 1865 इन बॉम्बे. तो के एमनो जन्म छे क्यारे, तो के 30 December 1865 बॉम्बे नी अंदर, एटले अत्यारे जे मुंबई छे एनी अंदर थयेलो हतो. ही डाइड ऑन द January 18, 1936 एट द एज ऑफ 17, अने 70 वर्षनी एजे एमनू मृत्यु थाय छे. अने इज नोटेबल वर्क सर, अने एमना जे अमुक नोटेबल वर्क छे के जे खूब नोंधनीय वर्क छे, तो ए वर्क विषे आपणे जोईए तो के जंगल बुक छे, जस्ट 15 स्टोरी छे, पछी जे द कीम छे, कैप्टन्स करेजियस छे, ईफ छे, पछी छे द गंगाडीन, पछी छे द व्हाइट मेन्स बर्डन. तो आ एमना नोटेबल वर्क छे जेवा आपणे આગળના પેજે જોશું. રુડિયર કિપલિંગ રિસીવ ધ નોબલ પ્રાઇઝ ઇન 1907. તો કે 1907ની અંદર છે એમને નોબલ પ્રાઇઝ પણ મળેલો છે. ધ મિરેકલ ઓફ ધ પુરાણ ભગત ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સ્ટોરી, અને એમની જે મિરેકલ ઓફ પુરાણ ભગત છે એ મોસ્ટ પોપ્યુલર સ્ટોરીમાંની એક છે. ઇટ વોઝ રિટન ઇન ધ May 1894 વાઇલ કિપલિંગ વોઝ ઓન હોલિડે ફ્રોમ ધ વેરમોન્ટ. અને જ્યારે રુડિયાર કિપલિંગ છે હોલિડેમાં હતા ત્યારે એમને આ લખેલી છે 1894ની અંદર. ઇટ વોઝ પબ્લિશ્ડ ઇન ધ પોલ મોલ્સ મેગેઝિન, અને જે પોલ મોલ મેગેઝિન હતું એની અંદર આમને ઓક્ટોબર 1894ની અંદર એમને પબ્લિશ કરવામાં આવી હતી. ધ સ્ટોરી ઓફ ધ હાઈલી મિનિંગફુલ એન્ડ ધ સિગ્નિફિકન્ટ. તો આની અંદર છે બહુ વધારે પડતું સ્ટોરી કેવી છે, તો કે હાઈલી મિનિંગફુલ છે. એનો જે થીમ છે એ કેવી છે, તો કે મિનિંગફુલ છે. અને બીજું કે અગત્યની છે. ઇટ વોઝ રિલેવન્ટ ઇન ધ મોડર્ન ટાઈમ્સ ધેટ ડેમોન્સ્ટ્રેટ ધેટ ધ અલ્ટિમેટ મિનિંગ ઓફ ધ લાઈફ ઇઝ એક્શન. અને આનું જે રિલેવન્ટ છે આ કેની સાથે તાલુક રાખતી હોય છે, તો કે મોડર્ન ટાઈમ્સ, અત્યારનો જે આધુનિક યુગ હોય તે ડેમોન્સ્ટ્રેટ કે શું બતાવે છે, તો કે જિંદગીનું જે તમે કહી શકો મુખ્ય મિનિંગ છે એ શું છે, તો કે એક્શન, કર્મ, કાર્ય કરો એ છે. ધ સ્ટોરી ડીલ વિથ ધ લાઈફ એન્ડ ધ કરિયર ઓફ ધ પુરાણ દાસ હુ ઇઝ ધ લેટર કોલ્ડ પુરાણ ભગત. કે આ સ્ટોરી છે કેવા વ્યક્તિની છે, પુરાણ દાસ એમનું નામ છે, અને પછી એ પુરાણ ભગત તરીકે ઓળખવામાં આવતા હતા. હી વોઝ ધ હાઈ કાસ્ટ બ્રાહ્મણ હુ વોઝ રિગાર્ડેડ એઝ અ મેન ઓફ નોલેજ એન્ડ વિઝડમ. અને એ છે કેવા હતા, તો કે ઉચ્ચ કાસ્ટ જે કહેવાય બ્રાહ્મણ હતા, અને એમને પછી રિગાર્ડેડ અને કેવી રીતના નોંધવામાં આવ્યા હતા, એની પ્રશંસા કરવામાં આવી, તો કે મેન ઓફ નોલેજ, કે એની અંદર વધારે ઘણું બધું નોલેજ હતું, અને બીજું કે એની પાસે વિઝડમ, ડાહપણ પણ હતું. અને હી વોઝ અ મેન ઓફ એક્શન્સ એન્ડ ધ રિફોર્મેશન. અને એ કેવા હતા, તો કે મેન ઓફ એક્શન, કોઈ કાર્ય કરવામાં માનતા હતા, અને બીજું એ સુધારણા કરવામાં માનતા હતા. હી લવ ઇન્ડિયા બટ હી ઓલ્સો એડોપ્ટ ધ બ્રિટિશ એટિટ્યૂડ ટુવર્ડ્સ ધ વર્ક એન્ડ સોશિયલ રિફોર્મેશન્સ. એ છે ઇન્ડિયાને બહુ વધારે પડતો પ્રેમ કરતા હતા, પણ એને છે એડોપ્ટ બ્રિટિશ એટિટ્યૂડ, એની અંદર તમે થોડો બ્રિટિશ એટિટ્યૂડ પણ જોવા મળતો હતો. અને ટુવર્ડ્સ ધ વર્ક, તેના એના જે કામ કરવાની શૈલી હતી અને જે સામાજિક સુધારણા કરવાના એની તરફ. હી વોઝ ધ પાવરફુલ ફિગર હુ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફ ધ સેમી ઇન્ડિપેન્ડન્ટ નેટિવ સ્ટેટ ડ્યુરિંગ ધ બ્રિટિશ રૂલ. કે જ્યારે બ્રિટિશ રૂલ છે આપણી ઉપર, બ્રિટિશ જ્યારે રાજ કરતા હતા ત્યારે એ જે અર્ધ આઝાદી કહેવાય એમનું સ્ટેટ હતું, જે એમનું રાજ્ય હતું, તો એમની વાત કરીએ તો કે તો એ એમના સ્ટેટના છે શું બન્યા હતા, તો કે પ્રાઇમ મિનિસ્ટર પણ હતા. બ્રિટિશ એમ્પાયર હતું ત્યારે બધા છે પ્રાઇમ મિનિસ્ટર એ પોતપોતાના સ્ટેટમાં કહેવાતા હતા, જ્યારે આઝાદ નહોતું થયું ત્યારે. હી હેડ ટેકન ઇંગ્લિશ એજ્યુકેશન એટ ધ બોમ્બે યુનિવર્સિટી, અને એમને જે બોમ્બે યુનિવર્સિટીમાંથી એજ્યુકેશન લીધેલું છે. વેન હી બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ હી સ્ટેટ હી મેડ મેની રિફોર્મ્સ, એસ્ટાબ્લિશિંગ સ્કૂલ્સ, મેકિંગ રોડ્સ, હોસ્પિટલ્સ એન્ડ ઇન્ટ્રોડ્યુસિંગ ધ એગ્રીકલ્ચર ઇમ્પ્લિમેન્ટ્સ.
અને એ જ્યારે એમના સ્ટેટના જે પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા ત્યારે એમને શું કર્યું હતું, તો કે ઘણા બધા રિફોર્મ્સ છે, ઘણી બધી એમને નવી સ્થાપનાઓ કરી હતી, સ્કૂલ બનાવ્યા હતા, રોડ બનાવ્યા હતા, હોસ્પિટલ બનાવ્યા હતા, અને જે એગ્રીકલ્ચર કહેવાય એને પણ ઘણી બધી એની વસ્તુ અમલમાં લાવ્યા હતા. હી બિલીવ દેટ ઇન્ડિયા મસ્ટ લર્ન સર્ટન મોડલ થિંગ્સ ફ્રોમ ધ બ્રિટિશ પીપલ. અને એ એવું માનતા હતા કે જે બ્રિટિશ આપણી ઉપર જે રાજ કરતા હતા એમાંથી પણ ઇન્ડિયન પીપલે ઘણી બધી વસ્તુ છે એ શીખવા જેવી છે. એન્ડ પુરણદાસ વિઝિટેડ ઇંગ્લેન્ડ એન્ડ બીકમ ધ ક્વાઇટ પોપ્યુલર ધેર. અને પુરણદાસ છે ઇંગ્લેન્ડની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પણ ઘણા બધા ફેમસ થઈ ગયા હતા. હી વોઝ ગીવન અ હોનરરી ડિગ્રીઝ બાય ધ ફેમસ બ્રિટિશ યુનિવર્સિટી. અને એમને છે જે માનનીય જે પદવી આપવામાં આવે, જે ડિગ્રી આપવામાં આવે બ્રિટિશ યુનિવર્સિટીમાંથી, એ પણ એમને આપવામાં આવી હતી. એન્ડ વેન હી રિટર્ન ટુ ઇન્ડિયા ધેર વોઝ અ બ્લેઝ ઓફ ગ્લોરી. અને એ જ્યારે ઇન્ડિયા પાછા આવ્યા ત્યારે એમની જે ખ્યાતિ છે એ બહુ વધી ગઈ હતી. ધ વાઇસરોય હિમસેલ્ફ વિઝિટેડ હિમ ટુ કન્ફર અપોન ધ મહારાજા ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા. અને જે મહારાજા જે વાઇસરોય હતા એ ખુદ એમને જે મળવા આવ્યા હતા, અને જે મહારાજા હતા એ પણ એમને મળવા આવ્યા હતા. એન્ડ પુરણદાસ વોઝ ઓલ્સો ગીવન ધ ટાઇટલ ઓફ ધ નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર. અને પુરણદાસને છે બીજું કે એમને ટાઇટલ એમને છે બીજું પણ એક છે ટાઇટલ આપવામાં આવ્યું હતું કે નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર. ઇન્ડિયન એમ્પાયરના જે નાઇટ કમાન્ડર તરીકે પણ એમને એક પદવી આપવામાં આવી હતી. અને હી બીકમ અ વેલ નોન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટર. અને એ છે ખૂબ જાણીતા એવા વેલ નોન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટર એટલે સંચાલક પણ બની ગયા હતા. બટ સડનલી હી ગેવ અપ હિઝ ઓર્ડર્સ ઓફ ધ ઓફ હિઝ નાઇટહુડ બેક ટુ ધ બ્રિટિશ ગવર્મેન્ટ એન્ડ અપોઇન્ટેડ અ ન્યૂ પ્રાઇમ મિનિસ્ટર. અને એ છે સડનલી એમને આ બધી વસ્તુ છે છોડી દીધી. એમનો જે ખિતાબ આપવામાં આવ્યો હતો નાઇટનો, એ નાઇટહુડનો, એ પણ પાછો આપી દીધો બ્રિટિશ એમ્પાયરને. અને એમને જે એની જગ્યાએ નવા છે પ્રાઇમ મિનિસ્ટરની પણ એમને પસંદગી કરી. તો આવું એમને શા માટે કર્યું, તો આગળના પેજ ઉપર આપણે જોઈએ. હી રિઝાઇન ફ્રોમ હિઝ પોઝિશન એન્ડ લેફ્ટ પાવર એન્ડ પેલેસ. એમને છે પોતાની પોઝિશન જે સ્થાન હતું ત્યાંથી એમને શું કર્યું હતું, રિઝાઇન કરી દીધું. એ નોકરી છે એમને જે હતી એ છોડી દીધી, અને જે પેલેસ હતો જે રહેતા હતા એ પણ છોડી દીધો. અને હી બીકમ અ સંન્યાસી ઓર અ હોલી મેન વિથ અ એકોર કલર્ડ ડ્રેસ એન્ડ ધ બેગિંગ બાઉલ. અને એમને છે કેવું કેવા વ્યક્તિ બની ગયા, તો કે સંન્યાસી બની ગયા, એક પવિત્ર માણસ બની ગયા, જે પીળા કલરના છે કપડાં પહેર્યા હોય અને એની હાથમાં એક કટોરો હોય બેગિંગ બાઉલ. અને હી કેરીડ ધ એન્ટલોપ સ્કીન એન્ડ ધ બ્રાસ હેન્ડલ ક્લચ અંડર હિઝ આર્મ્સ. અને એમને છે હરણની જે ચામડી હોય એવું એમને પહેરવેશ ધારણ કરી લીધું, અને હાથની અંદર હાથમાં જે રાખવાનું જે ઓલું ટેકો રાખવાનું હોય એવું એમને રાખી દીધું, અને કમ્પ્લીટ એમને સંન્યાસી જેવો છે વેશ ધારણ કરી લીધો. અને હી બીકેમ અ હાઉસલેસ મેડિસન્ટ ડિપેન્ડિંગ ઓન ધ અધર્સ ફોર ધ ફૂડ. અને એ કેવા બની ગયા, તો કે હાઉસલેસ ઘર વગરના એક ભિક્ષુક છે બની ગયા, જે બીજા ઉપર આધાર રાખતા હોય પોતાના ખોરાક માટે. અને હી વોક ઓલ ધ વે ટ્રાવેલિંગ ઓન ધ ડસ્ટી રોડ ટુ ધ હિમાલયા. અને એ છે ક્યાંથી, તો કે ચાલવા લઈ ગયા ટ્રાવેલિંગ, જે ધૂળવાળો રસ્તો હતો ત્યાંથી લઈને હિમાલયા સુધી એ જતા રહ્યા. હી વોઝ નાવ ધ પુરણ ભગત હુ લીવડ એન ધ એસેન્ટિક લાઈફ. અને હવે એ છે જે પુરણ દાસમાંથી પુરણ ભગત બની ગયા, જે કેવું તપસ્વી જીવન છે જીવે છે. અને એટ લાસ્ટ હી રીચ્ડ ધ હિમાલયાઝ એન્ડ ફાઉન્ડર ડેઝર્ટેડ સેરેન ઓન ધ માઉન્ટેન. અને એમને છે શું કર્યું, તો કે એમને એક છે ડેઝર્ટેડ એક જે રણ જેવો વિસ્તાર હોય ત્યાં એ પહોંચી ગયા, અને એમને માઉન્ટેન જે પર્વત હોય ત્યાં એ જતા રહ્યા. એન્ડ ધેર વોઝ ધ માઉન્ટેન વિલેજ ઇન ધ વેલી બિલો. અને જે માઉન્ટેન ઉપર ગયા હતા એની નીચે એક નાનું એવું વિલેજ, નાનું એવું ગામ છે રહેતું હતું. એન્ડ વેન ધ પીપલ ઓફ ધ વિલેજ શો ધ સ્મોક ઇમર્જિંગ ફ્રોમ ધ શિરેન ધે ઇમેજિન ધેટ ધેર ધેટ અ સંન્યાસી વુડ હેવ કમ ધેર. કે વેન ધ પીપલ ઓફ ધ વિલેજ, અને જે ગામના લોકોએ છે એ ડુંગર ઉપરથી એક મંદિરની અંદરથી આગ નીકળતી એમને જોઈ, ત્યારે બધા ઇમેજિન કરી લીધું, ધારી લીધું કે જરૂર કોઈ સંન્યાસી ત્યાં આવ્યા હશે. અને ઇન ઇન્ડિયા સંન્યાસી એન્ડ ધ બેગર્સ આર ઓલવેઝ પ્રોવાઈડેડ ફૂડ. અને ભારતની અંદર આપણને ખબર છે કે જે સંન્યાસી હોય અથવા તો જે ભિક્ષુક હોય એને હંમેશા ફૂડ છે આપવામાં આવે છે, પ્રોવાઈડ કરવામાં આવે છે જમવાનું. નો બેગર એવર ધ સ્ટ્રેવ્સ ઇન ઇન્ડિયા. અને ભારતની અંદર કોઈ બેગર છે એ ભૂખ્યા નથી રહેતા એવું કહે છે. ધ પીપલ ઓફ ધ વિલેજ પ્રોવાઈડેડ ફૂડ ટુ ધ પુરણ ભગત થ્રાઉ અ પ્રાઇઝ. અને એક સાધુની જેમ એને છે એ
પુરાણ ભગતને શું ખાવાનું પહોંચાડતા હતા ગામના લોકો. એન્ડ પુરાણ ભગત લીવ ધેર ઇન ધ શેરિંગ ઓફ ધ ગોડેસ કાલી ફોર મેની યર્સ. અને કેટલા વર્ષો સુધી તે જ્યાં કાળી મા ગોડેસ કાલી જે કહેવાય કાલી દુર્ગા માતાના જે મંદિર હશે ત્યાં એ કેટલા વર્ષો સુધી રહ્યા. હી વોઝ ફેડ બાય ધ ડિવોટેડ વિલેજર. અને જે ગામના જે લોકો હતા એમ જે ડિવોટેડ જે પૂજા અર્ચના કરવા મંદિરે આવતા હશે પ્રાર્થના કરવા આવતા હતા એ માણસો એમને ફૂડ છે પ્રોવાઈડ કરતા જમવાનું આપતા હતા. હી બીકેમ અ ક્લોઝ ફ્રેન્ડ ઓફ મેની એનિમલ્સ લાઈક ધ લંગુર્સ મંકી અને બારાસિંગા ડિયર એન્ડ ધ બિયર. એ છે ઘણા બધા એનિમલ્સથી પણ એ ખૂબ નજીક આવી ગયા હતા અને એમના મિત્ર જેવા બની ગયા હતા. જ્યાં મંકી છે ડિયર છે બિયર છે એ આવતા હતા. એન્ડ ધે વિઝિટેડ હિમ ઓફન એન્ડ સમટાઈમ્સ અ લુંગર સ્લેપ્ડ અંડર હિઝ બ્લેન્કેટ. અને એ એનિમલ્સ છે ત્યાં અવારનવાર એમની વિઝિટ છે એ કરતા હતા મળતા હતા. અને બીજું કે ઘણી વખત તો એ જે મંકી છે એ એમના બ્લેન્કેટ નીચે સૂઈ જતો હતો. ધેન વન્સ અ હેવી રેન ટુક અ પ્લેસ ધેર. અને એક વખત એવું બને છે કે ત્યાં બહુ વધારે પડતો વરસાદ છે પડે છે. રેઇન કન્ટિન્યુડ ફોર વીક્સ અને અઠવાડિયા સુધી રેઇન છે વરસાદ છે શરૂ રહે છે. ધેન વન નાઇટ હી વોઝ અવેકન બાય વાઇલ્ડ એનિમલ્સ એન્ડ હી રિયલાઇઝ ધેટ ધ માઉન્ટેન વોઝ ફોલિંગ. અને એક વખત છે એમને એ જ્યારે સૂતા હતા ત્યારે રાતે એમને એનિમલ દ્વારા છે કોઈ એનિમલ દ્વારા એમને ઉઠાડી દેવામાં આવ્યા. અને પછી એને રિયલાઇઝ થઈ ગયું કે એમને જાણી લીધું હતું કે હવે આ માઉન્ટેન છે આ પર્વત છે નીચે પડી જવાનું છે. એન્ડ વાઇલ્ડ ક્રિએચર્સ હેવ ધ સિક્સ સેન્સ એન્ડ ધે ઓફન અ ફોરસી વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. અને જે વાઇલ્ડ એનિમલ્સ હોય જે તમે જંગલી પશુઓ પ્રાણીઓ હોય એને છે સિક્સ સેન્સ હોય એને છે અગાઉથી છે બધી વસ્તુની ખબર પડી જતી હોય છે કે હવે શું થવાનું છે. પુરાણ ભગત હેસ્ટન ટુ ધ વિલેજ ઇન ધ વેલી એન્ડ અવેકન્સ ધ પીપલ હુ વેર ઓલ સ્લીપ. અને પુરાણ ભગતે છે શું કર્યું તો કે ઉતાવળ્યા છે એ નીચે ગયા અને બધા વિલેજના માણસોને શું છે એને જગાડ્યા. એન્ડ હી કોલ ધેમ આઉટ લાઉડલી ઓર્ડરિંગ ધેમ ટુ લીવ ધેર હોમ્સ એન્ડ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન અક્રોસ ધ વેલી. અને જે વેલીને પેલે પાર છે બીજો માઉન્ટેન જે ખીણ હશે એની ઓલી તરફ હશે એને તો બધાને શું કીધું કે લીવ અપ ધેર હોમ્સ પોતાના ઘર છોડી દો અને ત્યાં છે બીજો માઉન્ટેન છે બીજો પહાડ છે ત્યાં ઝડપથી દોડીને જતા રહો ત્યાં ઝડપથી એ ચડી જાઓ. ધ પીપલ ઓફ ધ વિલેજ ક્લાઇમ્બ અપ ધ ઓપોઝિટ હિલ બિફોર ધ ટેરિબલ ડિઝાસ્ટર ટુક પ્લેસ. અને જે માણસો હતા વિલેજના એ શું કર્યું તો કે જે ઓપોઝિટ જે હિલ હતી એમની સામેની જે હિલ હતી ત્યાં એ ચડી ગયા અને આ ટેરિબલ ડિઝાસ્ટર છે બને એ પહેલાં આ ઘટના બને એ પહેલાં. ધ એન્ટાયર વિલેજ વોઝ બ્યુરીડ અંડર ધ સ્લાઇડિંગ માઉન્ટેન. અને જે માઉન્ટેન ધીમે ધીમે ઢળતો હતો એને નીચે આખું ગામ છે એ ઢકાઈ ગયું. ઓલ પીપલ વેર સેફ એન્ડ ધે રિયલાઇઝ ધેટ ધેર લાઈફ્સ વેર સેવ્ડ બાય ધ પુરાણ ભગત. અને બધા વિલેજર છે બચી જાય છે અને બધા વિલેજરોને એક વસ્તુનો અનુભવ થાય છે રિયલાઇઝ કરે છે કે આપણો જીવ છે એ કોને તો કે પુરાણ ભગતે બચાવ્યો છે. અને હી ડાઈડ ડ્યુ ટુ ધ હેવી આઈસ રેઇન એન્ડ ધ અર્ડિયસ એફોક્ટ ટુ સેવ ધ વિલેજર્સ. અને હી ડાઈડ એન્ડ પુરાણ ભગત છે જે હેવી રેઇન હોય છે જે બરફના ટુકડાઓ પડતા હોય એવું રેઇન હોય છે એની અંદર છે શું કરે છે તો કે મરી જાય છે મૃત્યુ પામે છે સહન નથી કરી શકતા. અને એમને જે આ કઠણ એફર્ટ લગાડેલી હોય માણસોને બચાવવા માટે એના માટે શું થાય છે તો કે એમનું મૃત્યુ થઈ જાય છે. અને ઇન ધ મોર્નિંગ દે ફાઉન્ડ પુરાણ ભગત ડેડ સિટિંગ ક્રોસ લેગ્ડ હિઝ બેક અગેન્સ્ટ ધ ટ્રી. અને એમનું જે બેક હતી પાછળને ટેકો દઈને છે ટ્રી પાસે છે એમનો પગ છે એ વાળીને બેઠા હોય છે એવી રીતના એમનું મૃત્યુ થઈ જાય છે અને બધા વિલેજરો છે એમને જોવે છે. અને બારાસિંગ સ્ટૂડ બિસાઇડ ધ ડેડ બોડીઝ એન્ડ લુંગર સ્વેલ્ડ ઇન ધ બ્રાન્ચીસ. અને જે ડિયર હોય છે જે હરણ ને એ બધા એ શું કરે છે એનિમલ્સ તો એ એમની પાસે સ્ટૂડ બિસાઇડ એમની પાસે છે ઊભા હોય છે. અને જે મંકી હોય છે એ શું કરતો હોય છે તો કે એની ડેડ બોડી પાસે વિલાપ કરતો હોય છે. અને ધ ડિયર મોલ્ડ ધ ડેથ ઓફ ધ પુરાણ ભગત અપ ટુ ધ હિલ. અને જે બિયર હતું એ શું તો કે શોક વ્યક્ત કરતું હતું જે પુરાણ ભગતના મૃત્યુનો. હવે આગળ થોડુંક છે નેક્સ્ટ પેજ પર જોઈએ. ધ વિલેજ પીપલ ડિસાઇડેડ ટુ બિલ્ડ અ ટેમ્પલ ઇન ધ મેમરી ઓફ પુરાણ ભગત. અને જે ગામના માણસો હશે એને શું ડિસાઇડ કર્યું તો કે આપણે એક છે મંદિર બનાવવું છે અને પુરાણ ભગતની યાદમાં. તે બિલ્ડ ધ ટેમ્પલ બિફોર અ યર એન્ડેડ. એક વર્ષ પૂરું થાય એ પહેલાં તો એમને મંદિર છે એ બનાવી નાખ્યું. તે ઓલ્સો નેમ ધ હિલ એઝ અ ભગત હિલ્સ. અને એ જે હિલ હતી જે એને છે ભગત હિલ તરીકે એમને નામ આપ્યું. હાવેવર નો વન ન્યૂ દેટ પુરાણ ભગત વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ ઓફ ધ મોહિનવાલા વિથ ઓનર એન્ડ ધ ડિગ્રીઝ લાઈક ધ KCIE, DLC એન્ડ PhD.
તો કે એમની કોઈ વ્યક્તિઓને ખબર નહોતી કે પુરાણ ભગત છે, કેવડો કેવા મોટા વ્યક્તિ હતા અને કેવું એમનું વ્યક્તિત્વ હતું. બીજું કે એમની પાસે કેટલી ડિગ્રી હતી, કેટલી એમને માન સન્માન હતું, કોઈને ખબર નહોતી. ધ મિરેકલ ઓફ ધ પુરાણ ભગત ડીલ્સ વિથ ધ થીમ ઓફ ધ એક્શન્સ એન્ડ ધ રિનાઉન્સિએશન. તો આ મિરેકલ ઓફ ધ પુરાણ ભગત છે એ ડીલ્સ કેની સાથે કરે છે? તો કે એમની થીમ શું છે? તો કે એક્શન, કર્મ, કાર્ય કરતા રહ્યું. અને બીજું, તે ત્યાગની ભાવના છે હોવી જોઈએ. એન્ડ ઇટ ઓલ્સો ડીલ્સ વિથ ધ ઇન્ડિયન વે ઓફ લાઈફ, અને જે ભારતીય જીવન છે એની સાથે પણ એ તાલુક રાખે છે. ધ નેરેશન્સ ઓફ ધ સ્ટોરી ઇઝ ધ ફ્રોમ ધ થર્ડ પર્સન સિંગ્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ. અને રુડિયાર કિપલિંગ છે ત્રીજા વ્યક્તિ તરીકે આની આ સ્ટોરીની આખી વાત કરે છે, આપણી સામે નેરેશન કરે છે. રુડિયાર કિપલિંગ હેડ અ ગુડ નોલેજ અબાઉટ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન પીપલ. રુડિયાર કિપલિંગને છે બહુ સારું એવું નોલેજ હોય છે ભારત વિશે અને ભારતના લોકો વિશે. ધ સ્ટોરી સેન્ડ્સ ધ ફાઇનલ મેસેજ દેટ એક્શન ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ રિનાઉન્સિએશન એન્ડ ધ સર્વિસ ટુ ધ પીપલ ઇન ધ સર્વિસ ટુ ગોડ. કે એક્શન છે, કાર્ય છે, ખરેખર વધારે પડતું અગત્યનું હોય છે ત્યાગની ભાવના કરતાં પણ. અને સર્વિસ ટુ ધ પીપલ, કે માણસોની તમે જે સર્વિસ, કોઈ માણસોને મદદ કરશો એ શું છે? તો કે સર્વિસ ટુ ગોડ, કે જે ભગવાનનું તમે સર્વિસ, ભગવાનનું કાર્ય કરતા હોય એવું જ કાર્ય થશે. તો આ આપણી જે થીમ હતી, આ જે આની વાત હતી, મિરેકલ ઓફ ધ પુરાણ ભગત બાય રુડિયાર કિપલિંગ, એ આપણે ક્વેશ્ચન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળના વિડીયોમાં જોશું.